શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશી, પરિવર્તિની એકાદશી, જલઝીલણી એકાદશી, વામન એકાદશી કે ડોલ ગ્યારસની વ્રતકથા અને મહિમા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મુકુમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ. બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, પરિવર્તિની એકાદશી કે જેમાં ભગવાન શ્રી નારાયણ ચાતુર્માસ દરમિયાન યોગ નિંદ્રામાં પોઢી રહ્યા છે, તેઓ પડખું બદલે છે અને એક સ્વરૂપ ભગવાનનું બલિરાજાના દ્વાર પર ઊભું છે. જે ભક્ત વત્સલ ભગવાન બલિરાજા ઉપર કૃપા કરવા માટે તેમને દર્શન આપી રહ્યા છે. આ ચાતુર્માસમાં જે પણ વ્રત ઉપવાસ આવે છે તેનું મહાત્મય ઘણું છે. આ ચાતુર્માસ દરમિયાન આ પરિવર્તિની એકાદશી આવે છે, જેમાં ભગવાન વામન દેવનો જન્મદિવસ મનાવાય છે, માટે આ એકાદશીને વામન એકાદશી કહેવાય છે. આજે ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ પૂજા થાય છે. વૃંદાવન મથુરામાં તો રાસલીલાનું આયોજન પણ થાય છે. આજે ભગવાનને હિંચકામાં ઝૂલાવાય છે, પારણામાં ઝૂલાવાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સંગ શ્રી યમુનાજીમાં જલક્રીડા કરે છે, વિહાર કરે છે નૌકામાં. એટલા માટે આ એકાદશીને જલઝીલણી કે જલઝૂલણી એકાદશી કહેવાય છે. આજે યશોદા માતાએ ભગવાનને પહેલી વખત યમુનાજીમાં જઈને સ્નાન કરાવ્યું હતું. શ્રાવણ માસની વદપક્ષની અષ્ટમીના દિવસે પ્રભુનો જન્મદિવસ મનાવાય છે. એ જન્માષ્ટમી પછી આજે પહેલી વાર માતા યશોદા ભગવાનને સ્નાન કરાવવા માટે યમુનાજીમાં લઈ ગયા. એટલા માટે પણ આ પરિવર્તિની એકાદશીનું ખાસ મહાત્મય છે. આજે ભગવાન શ્રી કૃષ્ણજીની સાથે તેમના માતા યશોદાજીની પૂજા થાય છે અને લડ્ડુ ગોપાલની સેવા થાય છે. આમ તો ભગવાન વામનના સ્વરૂપની પણ પૂજા થાય છે, ભગવાન ગોપાલના સ્વરૂપની પણ પૂજા થાય છે. આપણા ઘરના મંદિરમાં જે કોઈ પ્રભુનું સ્વરૂપ હોય, લક્ષ્મીનારાયણનું સ્વરૂપ હોય કે આપણે સ્વામિનારાયણ ધર્મમાં માનીએ છીએ, તો ભગવાન સ્વામિનારાયણના ચિત્રજી મૂર્તિ હોય તેની પૂજા સેવા થાય છે. આપણને જે સ્વરૂપ ઈષ્ટ લાગતું હોય, જેમાં આપણો ભાવ જાગતો હોય, તેની આજે ખાસ પૂજા થાય છે. ધૂપ દીપ નૈવેદ્ય તુલસીદલ માખણ મિશ્રી સિઝનના ફલ ફલાદિ ભોગ અને સુંદર મિષ્ટાન સાથે ભગવાનની પૂજા સેવા થાય. ત્યારબાદ વ્રતનો સંકલ્પ થાય છે કે આપણે વ્રત કેવી રીતે કરવા માંગીએ છીએ. એક ટાઈમ ભોજન જો શરીર સાથ ના આપતું હોય તો લઈ શકાય છે, બાકી એકાદશીમાં ઉપવાસ થાય છે. પીપળાના વૃક્ષની સેવા પૂજા થાય છે, ગૌ માતાની સેવા થાય છે અને તુલસી ક્યારે દીપદાન થાય છે સવાર સાંજ. ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરવા માટે આજે તુલસી પત્ર તોડાય છે, પોતાના કાર્ય માટે નહીં. દિવસ દરમિયાન ઊંઘવું નહીં, કોઈની નિંદાકૂથલી કરવી નહીં, હૃદયમાં પ્રભુનું સ્મરણ કરવું. એકાદશીનું વ્રત થાય કે ન થાય, માનસી સેવાથી પ્રભુને પ્રસન્ન કરવા. આ એકાદશી ઘણી મોટી એકાદશી કહેવાય છે વર્ષ દરમિયાન, કારણ કે પ્રભુનું હલનચલન તે સૃષ્ટિમાં પણ હલનચલન દર્શાવે છે. ભગવાન મહાદેવની પૂજા થાય છે, કારણ કે આ ચાતુર્માસ દરમિયાન ભગવાન શિવ જ સૃષ્ટિનો કાર્યભાર ચલાવે છે. દરેક જીવની મનોકામના પૂર્ણ કરે છે, પ્રાર્થના સાંભળે છે. પ્રભુ જ સર્વે જીવોનું પોષણ કરે છે, માટે ભગવાન મહાદેવની પૂજા થાય છે ભગવાન નારાયણની સાથે. આજના દિવસે જે કંઈ દાન પુણ્ય થાય તે જરૂર કરવું, પશુ પક્ષીની સેવા કરવી, જરૂરિયાતમંદને દાન કરવું, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી. બીજા દિવસે જ્યારે બારસની તિથિ આવે ત્યારે વ્રતના પારણ થાય છે, તેમાં પણ દાન પુણ્ય થાય એટલું કરવું. આ એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ છે, ગીતાજીનો પાઠ છે તે કરાય છે, પિતૃદેવતાનું પણ સ્મરણ થાય છે, પિતૃ નિમિત્તે પણ દાન પુણ્ય થાય છે, ગીતાજીનો પાઠ સંભળાય છે. પીપળાના વૃક્ષની પૂજા કરવાથી પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એકાદશી તિથિ કે જે ભગવાન શ્રી હરિનારાયણમાંથી પ્રગટ થયેલી તિથિ છે, માટે એકાદશીને આપણે એકાદશી મૈયા કહીએ છીએ.
આ તિથિ પ્રભુને અત્યંત પ્રિય છે. જે ભક્તો આજે વ્રત રાખે છે તેને 100 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સર્વે પાપો નષ્ટ કરીને ભુક્તિ અને અંતમાં મુક્તિ દેવાવાળી આ પરિવર્તિની કે વામન એકાદશી છે. આજના દિવસે ભગવાનની લીલા કથા સાંભળવાનો પણ મહિમા છે અને જે ભક્તો વ્રત કરે કે ના કરે આ એકાદશીના વ્રતની કથા અવશ્ય સાંભળે જેથી આ એકાદશીનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય. મિત્રો, તો આપણે સાંભળ્યું એકાદશીના મહાત્મય વિશે, પૂજન વિધિ વિશે. હવે આપણે સાંભળીએ આ પરિવર્તિની કે જલ ઝૂલણી અથવા વામન એકાદશી કે ડોલગિયારસની વ્રત કથા. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે. એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રીકૃષ્ણને કહે છે, હે માધવ, ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે, તેની વિધિ કઈ છે, આ એકાદશીના વ્રત કરવાથી શું ફળ મળે છે તે મને કહો. આ સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિર રાજાને કહે છે, હે ધર્મરાજ, હવે હું અનેક પાપ નષ્ટ કરનાર, અંતમાં સ્વર્ગ દેનાર ભાદરવા માસના શુક્લ પક્ષની વામન એકાદશી કે પરિવર્તિની એકાદશીની કથા કહું છું, તે તમે સાંભળો. આ એકાદશીને જયંતી એકાદશી પણ કહેવાય છે. આ એકાદશીની કથા સાંભળવા માત્રથી સર્વે પાપ નષ્ટ થાય છે. જયંતી એકાદશીની કથાથી નીચયોનીનો પણ ઉદ્ધાર થઈ જાય છે. જો કોઈ ધર્મપરાયણ મનુષ્ય દિવસના મારી પૂજા કરે છે, ભગવાન શ્રી નારાયણની પૂજા કરે છે, તો હું તેને સંસારની પૂજાનું ફળ આપું છું. જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાનની પૂજા માત્ર કરે છે, તે ત્રણ દેવતા અર્થાત બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા કરે છે, તેના બરાબર ફળ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે, એમણે આ સંસારમાં કશું કરવાનું શેષ રહેતું નથી. આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પડખું બદલે છે, પાસું બદલે છે, તેથી તેને પરિવર્તિની એકાદશી કહે છે. ત્યારે યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે ગોવિંદ, તમારા વચન સાંભળીને મને સંદેહ થાય છે કે તમે કેવી રીતે સુવો છો તથા પાસા બદલો છો. તમે બલીને કેમ બાંધ્યો અને વામન રૂપ ધારણ કરીને કઈ લીલાઓ કરી? ચાતુર્માસ વ્રતની વિધિ કઈ છે તથા તમારા શયન કરવાથી મનુષ્યનું ક્યુ કર્તવ્ય બને છે તે બધું વિસ્તારપૂર્વક કહો. આ સાંભળીને નારાયણ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, હવે તમે પાપોને નષ્ટ કરનારી કથાનું શ્રવણ કરો. ત્રેતાયુગમાં બલિ નામના એક દાનવ હતા. તે અત્યંત ભક્ત, દાની, સત્યવાદી, બ્રાહ્મણોની સેવા કરનાર હતા. તે પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગમાં ઇન્દ્રના સ્થાન પર રાજ્ય કરવા લાગ્યા. ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ આ વાતને સહન કરી શક્યા નહીં અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા. તેથી ભગવાન શ્રીહરિ નારાયણે વામન રૂપ ધારણ કર્યું અને અદિતિ તથા કશ્યપને ત્યાં જન્મ ગ્રહણ કર્યો. રાજા બલિને જીતી લીધું. ત્યારે રાજા યુધિષ્ઠિર ભગવાનને કહે છે, હે જનાર્દન, તમે વામન રૂપ ધારણ કરીને એ બલિને કેવી રીતે જીત્યો તે મને વિસ્તારથી કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે કુંતી નંદન, મેં વામન રૂપ ધારણ કરીને રાજા બલિ પાસે જઈને યાચના કરી કે હે રાજન, તમે મને 3 ડગલા ભૂમિ આપી દો, તેનાથી તમને 3 લોકનું દાનનું ફળ પ્રાપ્ત થશે. રાજા બલિએ આ નાની યાચનાનો સ્વીકાર કર્યો અને ભૂમિ આપવા માટે તૈયાર થયા. ત્યારે મેં વિરાટ રૂપ ધારણ કર્યું, આકાર વધાર્યો મારા સ્વરૂપનો અને ભૂલોકમાં પગ, ભુવનલોકમાં જાંઘ, સ્વર્ગલોકમાં કમર, મહરલોકમાં પેટ, જળલોકમાં હૃદય, તપલોકમાં કંઠ અને સત્યલોકમાં મુખ રાખીને પોતાનું માથું ઊંચું ઉઠાવ્યું. આ સમયે સૂર્ય, નક્ષત્ર, તારા, ઇન્દ્ર અને અન્ય દેવતાઓ મારી સ્તુતિ કરવા લાગ્યા. એ સમયે મેં રાજા બલિને પકડ્યો અને પૂછ્યું, હે રાજન, હવે હું 3જો પગ ક્યાં મૂકું? આ સાંભળીને રાજા બલિએ પોતાનું મસ્તક નીચે કર્યું,
મેં તેના મસ્તક પર ત્રીજો પગ રાખી દીધો અને ભક્ત દાનવ પાતાળમાં ચાલ્યા ગયા. ત્યારે રાજા બલિએ ભક્તિથી મને વશ કર્યો. ત્યારે મેં રાજા બલિને કહ્યું, હે બલિરાજન, હું સદૈવ તારી પાસે રહીશ. ભાદરવા માસના શુક્લ પક્ષની પરિવર્તિની નામની એકાદશીના દિવસે મારી એક પ્રતિમા રાજા બલિ પાસે રહે છે અને એક ક્ષીરસાગરમાં શેષ નાગ પર શયન કરે છે. આ એકાદશીએ વિષ્ણુ ભગવાન સુતા સુતા પડખું બદલે છે. આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે. એમાં ભાત દહીં સાથે ચાંદીનું દાન કરવામાં આવે છે. આ દિવસની રાત્રિએ જાગરણ કરવું જોઈએ. એ પ્રકારે વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, આવી રીતે જે મનુષ્ય શુભ સઘળા પાપોને નાશ કરનાર, ભોગ તથા મોક્ષ આપનાર આ એકાદશીનું વ્રત કરે છે તે સ્વર્ગમાં જઈને ચંદ્રમાની પેઠે શોભે છે. જે મનુષ્ય પાપને હરનારી આ ઉત્તમ કથા સાંભળે છે તેને 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આ રીતે સ્કંદ પુરાણમાં ભાદ્રપદ માસના શુક્લ પક્ષની પરિવર્તિની એકાદશીનું મહાત્મય કહેવામાં આવ્યું છે. બોલો લક્ષ્મીપતિ નારાયણની છે. તો મિત્રો, આપણે સાંભળી એકાદશીની વ્રત કથા મહિમા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ચાતુર્માસ દરમિયાન આવતી આ પરિવર્તિની એકાદશીનું મહાત્મય ઘણું છે, કારણ કે આજે ભગવાનના અંશરૂપ શ્રી વામન ભગવાને જન્મગ્રહણ કર્યો અને સૃષ્ટિને અને આ ત્રણેય લોકની રક્ષા કરી હતી, માટે આ એકાદશીને મહત્વપૂર્ણ મનાય છે. ભગવાનના જન્મોત્સવ નિમિત્તે જયંતી એકાદશીના નામે પણ ઓળખાય છે. આજે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે જે ભક્તવત્સલ ભગવાને બલિરાજા ઉપર એટલી કૃપા કરી, બલિરાજાના હૃદયમાં પ્રભુ પ્રત્યે જે પ્રેમ હતો તે પ્રેમને જોઈને પ્રભુ એટલા મોહિત થયા કે સ્વયં ત્રિલોકના સ્વામી પરમપિતા પરમાત્મા લક્ષ્મીપતિ નારાયણ બલિરાજાના દ્વાર પર ઊભા રહ્યા દ્વારપાલ બનીને અને નિત્ય બલિરાજાને 4 માસ સુધી દર્શન આપ્યા. આ તો લક્ષ્મીજીની વિનંતીથી બલિરાજાએ ભગવાન શ્રી હરિને આજ્ઞા આપી કે તેઓ ફરી વિષ્ણુ લોકમાં જાય, શ્રી લક્ષ્મીજીને સુખ આપે, જગતને સુખ આપે. ત્યારે પ્રભુ બલિરાજાની આજ્ઞાથી ફરી વિષ્ણુ લોકમાં ગયા, ક્ષીરસાગરમાં આવ્યા લક્ષ્મીજી સાથે. એવા કોઈ દયાળુ પ્રભુ જોયા કે જેઓ પોતાના ભક્તને સુખ આપવા માટે પોતાનું સિંહાસન પણ છોડી દે, પોતાનું વિષ્ણુલોક પણ છોડી દે? એવા પ્રભુને કોણ પ્રેમ ન કરે? આજે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારા પાપ ભર્યા છે એવા, તારી ભૂલ્યો કરવી સેવા. મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કંઈ પાર નથી. હે પરમ કૃપાલુ વહાલા, મેં તો પીધા વિષના પ્યાલા. વિષને અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો અવળી બાજી. અવળી સવડી કરનારા, તારી કરુણાનો કંઈ પાર નથી. મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો. મારા સાચા ખે બનહારા, તારી કરુણાનો કોઈ પાર નથી.
ભલે છોરું કછોરું થાય તું તો માવતર કહેવાય, મીઠી છાયાના દેનારા તારી કરુણાનો કઈ પાર નથી. છે ભક્તનું દિલ ઉદાસી, તારા શરણે લે અવિનાશી, રાધાના દિલ હરનારા તારી કરુણાનો કઈ પાર નથી. હે કરુણાના કરનારા તારી કરુણાનો કઈ પાર નથી, હે સંકટના હરનારા તારી કરુણાનો કઈ પાર નથી. બોલો ભક્ત વત્સલ, ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય, ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.